ભરૂચ તાલુકાના કુવાદરથી કોઠી નહેરની બાજુના રસ્તા બંને તરફ પંચાયતની જમીન પર ઉગેલા અંદાજે 20 વર્ષ જૂના 50 જેટલા વૃક્ષો કોઈ કાપી જતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે અમુક ગ્રામજનોએ સરપંચ અને તલાટીના મેણા પીપળામાં આ કાર્ય થયું હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે આ અંગે સરપંચ અને તલાટીને જાણ કરી નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. ભરૂચ તાલુકામાં કુવાદર ગામથી બોરી જવાના માર્ગ પર પંચાયતની જમીન પર અંદાજિત 20 વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે. આ જમીન પર ઉગેલા વૃક્ષોનું કોઈ વ્યક્તિ દ્વારા અંદાજિત 50 જેટલા વૃક્ષો કોઈ પણ પ્રકારની પંચાયતની પરવાનગી વગર કાપી નાખવામાં આવ્યા છે, જેની જાણ ગ્રામજનોને થતા જ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે જાગૃત નાગરિક અશ્વિન મનસુખ પાટણવાડિયાએ ગામના સરપંચ અને તલાટીના મિલીભગતથી આ કામગીરી થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. આ અંગે તેમણે વધુ જણાવ્યું હતું કે આશરે 50 જેટલા વૃક્ષો કપાઈ જતા લગભગ 2800 મણ જેટલું લાકડું આશરે કિંમત રૂપિયા 1,37,000 જેટલી થવા પામે છે. વૃક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. આ લાકડા કાપનારને ગ્રામજનોએ પૂછતા તેના સુપરવાઇઝરની સાથે ઉગ્ર બની ધાક ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં તો કલેક્ટર કચેરીમાં લેખિતમાં જાણ કરાઈ છે. આ બાબતે ગામના સરપંચ સતીશ વસાવાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી અને આ લાકડા કોણ કાપી જાય છે તે ખબર જ પડતી નથી. અમે તેને પકડવા દોડીએ છીએ પણ કોઈ પકડાતું નહીં હોવાનું કેફિયત રજૂ કરી હતી. જ્યારે તલાટી ઋચા તડવીએ પણ આ મામલે જણાવ્યું હતું કે તેઓ પણ આ વાતથી અજાણ છે. આ લાકડા કોઈ કાપી ગયું તેની તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી. જોકે આટલા મોટા પ્રમાણમાં લાકડા કાપી ગયા હોવા છતાંય પંચાયતના સંચાલકોને કોઈ પણ પ્રકારની જાણ નહીં હોય તે લોકચર્ચાનો વિષય બન્યો છે. અશ્વિનભાઈ મનસુખભાઈ પાટણવાળા રહુ ગામ કુવાડર. અમારે આજથી 3 દિવસ અગાઉ પહેલાં કુવાડર ગામ પંચાયત હસ્તકમાં આવતા વૃક્ષોનું છેદન ધારા હેઠળ જે ગેરકાયદેસર રીતે કાપણી કરવામાં આવેલી છે તો અમે સીએ મામલતદાર સાહેબથી અને માન્ય કલેક્ટર સાહેબથીને લેખિત રજૂઆત કરેલી છે. તેમ છતાંય આ દિન લગીન કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને સરપંચશ્રી તલાટી કમ મંત્રીશ્રી ગામના વહીવટકર્તાઓ તેમને પણ જાણ છે પણ તેમને પણ એમના મરતિયાઓને મળી અને આ ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાવેલા છે કોઈ પણ સક્ષમ અધિકારીની પરમિશન નહીં લીધી. અને મારે વધુ એવું કહેવું છે કે તલાટી કમ મંત્રી સરપંચશ્રીની મિલીભગત હોય અને આ વૃક્ષોની જે જાળવણી કરવી તે ગામના વહીવટકર્તા સરપંચશ્રી પ્રથમ નાગરિકને હોય પણ તેમ છતાં એમને આ ખારા કામ કરી અને આ ગેરકાયદેસર કામ કરાયેલું છે તો સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીની સીધી જવાબદારી નક્કી થાય એવા કાયદેસરના પગલાં પર એવો મારી માંગ છે. કયા વિસ્તારમાં અને કેટલા વૃક્ષો કપાયા? આ વિસ્તારમાં આ કુવાડર પરમાર ફળિયામાંથી નીકળતો બોરી ગામ બાજુ જવાતો રસ્તો છે તેમાં 27 વૃક્ષ છે અને આ બાજુ કુવાડર વેરાઈ માતાની ડેરી બાજુથી કે કોઠી ભૂમિ પેટ્રોલ પંપ જતામાં એટલામાં 30-35 નંગ છે, એટલે આશરે 60-70 નંગ જેવા છે. અને હાલમાં જે કાપણી કરેલા 52 વૃક્ષ છે તે સ્થળ પર પડેલા છે અને બીજા જે કોન્ટ્રાક્ટર હતા તે ભરીને લઈ ગયા છે. તો આવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.